ચેનલ ઓફ વડોદરા. વીર નર્મદની જન્મજયંતિ નિમિત્તે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વીર નર્મદની આજે જન્મજયંતિ છે તે નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પ્રસંગે વડોદરાના પ્રથમ નાગરિક અને મેયર શ્રી કેરુભાઈ રોકડિયાના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં વિરોધ પક્ષના નેતા, સ્થાયી સમિતિના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે કવિ નર્મદ વીર નર્મદના જન્મજયંતિનો પુષ્પાંજલિનો કાર્યક્રમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા હર વર્ષે કરવામાં આવે છે. ગુજરાતની સાહિત્યમાં અર્વાચીન યુગનો પ્રારંભ નર્મદે જ કર્યો હતો. નર્મદ યુવાન હતા, એમની કવિતાઓ પ્રેમ, શૌર્ય, યૌવન અને જોરથી ભરે છે. એ નિડર પત્રકાર પણ હતા. સાચી હકીકતો, કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય એમની સાચી હકીકતો પ્રસ્થાપિત કરવાનો ફક્ત ને ફક્ત નર્મદ જ કરી શકે. એમની પાસે પૈસો ન હતો, પરંતુ સમાજ સુધારકના કામો નર્મદ જ કરી શકે એવા આ કવિ નર્મદ. એમની કવિતાઓ, એમના કાવ્ય જોશથી ભરપૂર છે. એમના કવિતા અને કાવ્યોમાં ગુજરાત પ્રત્યેની લાગણી વ્યક્ત થાય છે. તેઓ 13 વર્ષની વયે નિશાળે બેઠા, 18 વર્ષની વયે તેમના લગ્ન થયા. તેમણે મહેતાજીની નોકરી પણ કરી અને જ્યારે એમના પત્નીનું નિધન થયું ત્યારે તેઓ મુંબઈમાં પાછા ફર્યા. એમની કવિતાઓનું જે ભક્તિ, શૌર્ય અને વિવિધ વિષય, દેવદેવતાઓના વિષયોથી બાજુ પર લઈને એમને સ્વતંત્રતા અને દેશાભિમાન અને પ્રકૃતિમાં રંગે રંગી નાખી એવા આજે કવિ નર્મદના જન્મજયંતિ પર હું શતશા નમન કરીને એમને શ્રદ્ધાંજલિ અર્પું છું. અસ્તુ ભારતમાં. ગુજરાતી સાહિત્યનો અર્વાચીન યુગ શરૂ કરનાર એટલે આપના કવિ નર્મદ, જેમનો જન્મદિવસ 24 ઓગસ્ટ મુકામ સુરતે થયો હતો. આપણે બધા જાણીએ છીએ કે એમની જે તે સમયની નિષ્પક્ષતા, નિડરતાના કારણે તેઓ કવિતાના પ્લેટફોર્મ ઉપર પંકાયેલા હતા અને પ્રેમ શૌર્યના કવિ પણ એક એમના નિખાલસ્તામાં ઉભરી આવતા હતા. આ જ પ્રકારે આપણે બધાએ એમના જીવનના જે વૃત્તાંતો છે એમણે આપણે સારવા જોઈએ. આપણા જીવનમાં એ જ આજનો સંદેશ છે.